जेतपुरमां चारण समढियाळा पासे धोधमार वरसादना कारणे फरीकवार सुरवो बे डेम ओवरफ्लो थयो। डेमनी ऊंचाई 99.85 मीटर पर पहोंची, तेमज डेममां 637.88 क्यूसेक पाणीनी आवक थई। जावक 637.88 क्यूसेक नोंधाई। डेम ओवरफ्लो थता एक दरवाजो एक फूट खोलवामां आव्यो। डेमनी साइट नीचे आवता थाणा, गालोड, खीरसरा, खजूरी, गुंदाळा सहितना गामोना लोकोने नदीना पटमां नहीं जवा तेमज सावचेती राखवा डेम इंजीनियर द्वारा सूचना આપવામાં આવી હતી। તો સિંચાઈ માટે મહત્વનો ગણાતો સુરવો બે ડેમ ફરી ઓવરફ્લો થતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી। આગળ વાત કરીએ તો સમગ્ર રાજ્ય સહિત દેશમાં ગણપતિ વિસર્જનની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ, ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે એમસી દ્વારા કુંડ બનાવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઢોલ નગારા સાથે અબીલ ગુલાલ લઈને બાપાને વિદાય આપવા આવ્યા હતા। બાપાને 10 દિવસ માટે સેવા કરી આજે વિસર્જન માટે આવેલા છે। આવતા વર્ષે ગણપતિ દાદા જલ્દી જલ્દી આવે એવી પ્રાર્થના। 10 દિવસ સેવા પૂજા કરી આજે વિસર્જન કરી રહ્યા છીએ। ગણપતિ બાપાના 10 દિવસ સેવા અર્ચના કર્યા બાદ આજે તેમને વિદાય આપવાનો સમય જે છે આવી ચૂક્યો છે। 10 દિવસ જેટલા સેવા કર્યા બાદ તમામ લોકો જે છે તે બાપાને વિદાય આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વ્યવસ્થા રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવી છે, જે કુંડ જે છે તે બનાવવામાં આવ્યો છે વિસર્જન માટે, તેમાં સમગ્ર અમદાવાદથી લોકો જે છે તે આવી રહ્યા છે। અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર બંને બાજુએ આ પ્રકારના કુંડ જે છે તે બનાવવામાં આવ્યા છે અને તેમાં લોકો ઉત્સાહભેર આવી રહ્યા છે અને બાપાનું વિસર્જન કરી રહ્યા છે। અહીંયા આગળ વિસર્જન માટે ભાવી ભક્તો જે છે તે મોટી સંખ્યામાં આવી ચૂક્યા છે। તમામ ભક્તો જે છે તે ઢોલ નગારાના સ્વાદ સાથે આવી ચૂક્યા છે અને ગણપતિ બાપા તો અગલે સાલ જલ્દી આનાના નાદ સાથે અહીં કુંડ ઉપર આવીને તો તેમનું વિસર્જન જે છે તે કરી રહ્યા છે। ખાસ કરીને મહત્વની વાત છે કે 10 દિવસ બાપાની સેવા અર્ચના કર્યા બાદ આજ રોજ બાપાની વિદાય આપવાનો વારો આવી રહ્યો છે, ત્યારે ભાવિ ભક્તો જે છે તે ખૂબ જ રોવા જેવા દ્રશ્યો પણ અહીંયા નજરે પડી રહ્યા છે। જેથી મારો જીએસટીવી